ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને આજે આપણે ધોરણ એકમાં કોમ્પ્યુટર વિષયમાં પેજ નંબર પાંત્રીસ ઉપર કીબોર્ડના ઉપયોગ એના વિશે અભ્યાસ કરીશું કીબોર્ડના ઉપયોગ વિશે આપણે જોતા પહેલાં કોમ્પ્યુટરના ભાગો વિશે જરાક સમજ મેળવી લે તમને નામ આવડે તો તમારે બોલવાનો પ્રયત્ન કરવાનો છે જેમાં આપણે કંઈ પણ લખાણ લખવું હોય તો આપણે લખી શકીએ તેને શું કહેવાય મોનિટર કહેવામાં આવે છે આ છે સીપીયુ જેને કોમ્પ્યુટરનું મગજ પણ કહેવામાં આવે છે પછી જોઈએ આપણે કીબોર્ડ જેમાં ઘણી બધી કી આપેલી હોય છે જેની મદદથી આપણે ટાઈપ કરી શકીએ છીએ તેને શું કહેવાય કીબોર્ડ કહેવામાં આવે છે અને કોમ્પ્યુટરમાં આપણે કંઈ પણ વસ્તુને દર્શાવી હોય તો માઉસનો ઉપયોગ કરીએ છીએ તો આને માઉસ કહેવામાં આવે છે ચલો આપણે કીબોર્ડનો ઉપયોગ કરતા પહેલા થોડીક કી વિશે સમજ મેળવી લઈએ જો તમને નંબર લખેલા જોવા છે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઈન અને ઝીરો જ્યાં નંબર લખેલા હોય છે તેને નંબર કી કહેવામાં આવે છે એવી જ રીતે જ્યાં એ લખેલી તમને જોવા મળે છે ત્રણ લાઇનમાં તો જે એબીસીડી લખેલી હોય તેને લેટર કી કહેવામાં આવે છે કોઈ પણ શબ્દો તથા અંકો વચ્ચે આપણે જગ્યા છોડવી હોય તો સ્પેસ બાર કીનો ઉપયોગ થાય છે તો મોટી એવી સ્વિચ તમને જોવા મળે છે તેને સ્પેસ બાર કી કહે છે પછી આપણે લખાણ લખીને નવી લીટી ઉપર જવું હોય તો એન્ટર કીનો ઉપયોગ થાય છે તમે એન્ટર કી દબાવો એટલે આપણે નવી લીટી ઉપર જઈ શકીએ છીએ એવી જ રીતે આપણે લખાણને કેપિટલમાં ટાઈપ કરવું હોય તો કેપ્સલોક કી નો ઉપયોગ થાય છે તો આ કેપ્સલોક કી છે જે આપણે કીબોર્ડ ઉપર જોવા મળે છે તો ચલો થોડોક અભ્યાસ કરીએ શું કીધું છે તમે નંબર કી એક જોઈ છે હવે મોનિટર ઉપર આપણે લખીને જોઈશું બરોબર તો હું નંબર એક દબાવીશ તો નંબર કી વન આપણે દબાવીએ એટલે તમને બધાને મોનિટર ઉપર વન લખેલું જોવા મળે છે જોવા મળે છે ને હમ હવે આપણે નંબર એક લખ્યો પછી આપણે નંબર બે લખવું હોય તો આપણે જગ્યા છોડવી પડે તો જગ્યા છોડવા માટે કઈ સ્પેસ બારકીનો ઉપયોગ થાય છે કઈ કીનો સ્પેસ બારકીનો તો જુઓ હું સ્પેસ બારકીને દબાવું છું એટલે જુઓ જગ્યા છોઈતી હવે આપણે નંબર બે લખશું તો નંબર બે ને જો એની બાજુમાં તમને એક ઝબુકતી લીટી જોવા મળે છે જે આવે છે અને વહી જાય છે તેને કર્સર કહે છે સ્ક્રીન પર તમે જે તમે કઈ જગ્યાએ છો તે કર્સર બતાવે છે એટલે સ્ક્રીન ઉપર આપણે બે લખ્યું ને નંબર ટુ લખ્યું એની બાજુમાં આપણે છીએ એટલે કળસર આપણું ક્યાં બતાવે છે જ્યાં ટુ લખેલું છે ત્યાં બતાવે છે કીબોર્ડ દ્વારા તમે જે કંઈ લખશો તે સ્ક્રીન પર જ્યાં કર્સર હશે ત્યાં ટાઈપ થઈ જશે હવે જ્યાં કર્સર હોય ત્યાં જ આપણું લખાણ ટાઈપ થશે એટલે કે હું નંબર થ્રી લખીશ તો કળસર ક્યાં પડ્યું છે નંબર ટુની બાજુમાં પડ્યું છે ને તો અમારે થ્રી લખવું હોય તો ત્યાં જ થશે તો એની પહેલા મારે સ્પેસ થી શું કરવું પડશે જગ્યા છોડવી પડશે તો હું જગ્યા છોડું છું અને નંબર

જુઓ નંબર થ્રી પછી જગ્યા છો પછી આપણે ફોર લખશું એવી જ રીતે નાઇન અને ઝીરો ઝીરો સુધી લખશું બરોબર જુઓ તમારી બુકમાં પણ આપેલું છે ને જીરો સુધી બે અંકો વચ્ચે શું કીધું છે જગ્યા છોડવાનું ભૂલવાનું નથી એટલે જુઓ દરેક અંક વચ્ચે આપણે જગ્યા છોડી છે જીરો પછી તમને એક લીટી જોવા મળે છે ને તેને શું કહેવાય કહેવામાં આવે છે ચલો રીતે હવે મારે નવી લીટી ઉપર જવું હોય જીરો પછી તમને જે કર્સર દેખાય છે એને મારે નવી લીટીમાં લઈ જવું હોય તો કઈ કી દબાવવી પડશે એન્ટર કી આ એન્ટર કી ને હું દબાવીશ એટલે જીરો પછી જે તમને લીટી એટલે કે જે કર્સર દેખાય છે તે નવી લીટીમાં આવશે નવી લીટીમાં આવી ગયું કર્સર હવે એવી જ રીતે આપણે એ ટુ ઝેડ લખવાનો પ્રયત્ન કરશું જુઓ એ બીસીડી લખાય છે પછી જગ્યા છોડવા માટે પાછી કઈ આવશે સ્પેસ બાર બારકી આવશે તો આપણે એબીસીડી લખશું બરોબર જુઓ બાળક આપણે Z સુધી A to Z સુધી A B C D type કરી જે બીજી A B C D માં આવી છે તો હવે આપણે એને પહેલી A B C D માં લખવી હોય તો કઈ કી દબાવવાની આવશે કેપ્સ લોક કી જુઓ આપણા કીબોર્ડ ઉપર આ છે કેપ્સ લોક કી હું કેપ્સ લોક કી ને દબાવીશ એટલે આપણી A B C D હવે પહેલી માં એટલે કે કેપિટલ માં આવશે એટલે મારે નવી લટી ઉપર જવું પડશે ને એટલે કઈ દબાવીશ હું એન્ટર કી એન્ટર કી દબાવીશ એટલે કર્સર નવી લટી માં આવી ગયું હવે આપણે કેપસ્લોક દબાવીએ ને તો હવે બધા અક્ષ મતલબ કે લેટરો બીજી એબીસીડી માં પહેલી એબીસીડી માં ટાઇપ થશે જો પહેલી એબીસીડી માં આયવા ને તો હવે આપણે પહેલી એબીસીડી લખશું છે તો capslok key ની મદદ થી આપણે બધા જ letter ને પેલી abcd માં type કરી શકશું તો capslok key ની મદદ થી આપણે બધા જ અક્ષરો ને પેલી abcd માં એટલે કે capital માં type કરી શકીએ છીએ જુઓ તમારી book માં આપેલું છે ને પેજ નંબર ચાલીસ ઉપર તમને બધાયને એવું monitor માં દેખાય છે ને તો આવી રીતે આપણે ટાઈપ કરી શકીએ છીએ કીબોર્ડની મદદ દ્વારા હવે શું કીધું છે કે ત્રીજી લીટીના અંતે તમે કર્સરને જોઈ શકશો જુઓ ત્રીજી લીટીના અંતે કર્સર આપણને દેખાય છે લીટી અને કર્સર કહેવાય છે આપણને ઝબુકતું દેખાય છે હવે લીટી પર કર્સરને ડાબી બાજુ લઈ જવાનું જુઓ કીબોર્ડ ઉપર આ ચાર કી દેખાય તે કર્સર કી છે હવે જુઓ અહીં ઉપર શું કીધું છે કે કળતર ને ડાબી બાજુ લઈ જવાનું બરોબર તો ડાબી બાજુ લઈ જવા માટે હું આ લેફ્ટ એરો દબાવીશ જોજો બધા ઓલી લીટી દેખાય ને કળતર એ ડાબી બાજુ ખસતું આપણને જોવા મળશે જોયું બધાએ જોયું ને હમ ચલો એવી જ રીતે આપણે બધી કળતર કી જોઈ ને એમાં હવે આપણે રાઈટ એરો દબાવશું રાઈટ એરો વાળી કી દબાવશું એટલે કળસર આપણને જમણી બાજુ જતું જોવા મળશે જોવા મળે છે તમને જમણી બાજુ જતું હમ હવે ફરી પાછા આપણે કરસર કી ને જોશું એમાં આ છે અપેરો એટલે કે ઉપરની તરફ તો હું હવે અપેરો દબાવીશ તો કર્સર યુવી ઉપરની તરફ જશે વયું ગયું ને પેલી લીટીમાં હમ એવી જ રીતે ફરી પાછા આપણી કીબોર્ડમાં જશું આ છે ડાઉન એરો એટલે કે નીચેની તરફ આપણે કર્સર ને લઈ જવું હોય તો ડાઉન એરો ઉપયોગ થાય છે તો હવે આવી જશે જોયું બાજુમાં જોવા મળે છે લેફ્ટ એરો રાઈટ એરો અપ એરો અને ડાઉન એરો ની મદદથી ને ડાબી બાજુ જમણી બાજુ ઉપર અને નીચે ખસેડી શકીએ છીએ હું આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે તમે મને સાંભળ્યું એ બદલ તમારો આભાર